વલસાડ નજીક ડુંગરી પંથકમાં આવેલા જેરાવાસણ રેલવે સ્ટેશન પાસે સવારે 8 કલાકે ગુજ ટ્રેનની અડફેટે 14 દેશી ગાયો આવી ગઈ હતી, જેમાંથી 11 ગાયોના સ્થળ પર જ કમકમાટી ભર્યા મોત નીપજ્યા હતા, જ્યારે બચેલી 3 ગાયોના પગ કપાઈ જતા તેઓને નવસારી ખડસુપા ખાતે પાંજરાપોળમાં ખસેડવામાં આવી છે. બનાવની જાણ થતાં જ વલસાડ ડુંગરી અગ્નિવીર ગૌ સેવા દળના સભ્યોએ ઘટના સ્થળે પહોંચી જઈ મૃતક 11 ગાયોને નજીકના ખાડા ખોદી દફનાવી હતી. વલસાડ તાલુકાના ડુંગરી પંથકના જોરાવાસણ રેલવે સ્ટેશન પાસે ફાટક નજીક આવી હતી, પરંતુ તેને શનિવારે વહેલી સવારે 8 વાગે ગુજ ટ્રેનની અડફેટે 14 દેશી ગાયો આવી જતા 11 ગાયોના મૃત થયા હતા, જેમાં 3 ગાયો સાઈડ ઉપર હોવાથી અડફેટે તો આવી પરંતુ તેના જીવ બચ્યા હતા. આ 3 ગાયોના પગ અને પૂંછડી કપાઈ જતા ગંભીર રીતે ઇજાગ્રસ્ત થઈ હતી. ગુજ ટ્રેનની અડફેટે ગાયો આવતાની ગુજ ટ્રેનના ચાલકે તરત જ જોરાવાસણ સ્ટેશન માસ્તરને જાણ કરી હતી. તેમણે આરપીએફ અને રેલવે પોલીસને જાણ કરતા બંનેની ટુકડી ઘટના સ્થળે પહોંચી હતી, જ્યારે વલસાડ ડુંગરીના અગ્નિવીર ગૌ સેવા દળના દિનેશ ચૌહાણ અને તેની ટીમને મેસેજ મળતા તેઓ પણ ઘટના સ્થળ પર પહોંચ્યા હતા અને રેલવે ટ્રેક ઉપર મૃતક ગાયોને સાઈડ ઉપર ખસેડી હતી, જ્યારે 3 ઇજાગ્રસ્ત ગાયોને પ્રાથમિક સારવાર આપી નવસારી ખડસુપા ખાતે પાંજરાપોળમાં ખસેડવામાં આવી હતી. અકસ્માતની આ ધરાસણ ધોરાવાસણ ગામ છે, બિલ્લી મોરાના વચ્ચે છે, અને આજે કંઈ 8 વાગે સવારે એવો ફોન આવ્યો છે કે 8 વાગે એમ કે ગાય એક્સિડન્ટ થયું છે ગુજ ટ્રેનથી, તો તેમાં 11 ગાય મૃત્યુ પામી ગયેલી છે, 3 ગાયના પગ ને એવું બધું તૂટી ગયું છે. તો હાલમાં અમે જે એક્સિડન્ટ થયેલી તે તૂટી ગયેલી ગાયોના પગ તેને ખરસુવા પાંજરાપુર મોકલતા છે, ને બાકીની જે મૃત્યુ પામી ગયેલી છે તો જેસીપી ને રેલવેથી બોલાવે કર્મચારી ને અમારા અગ્નિવીર ગૌસેવા દળ વલસાડ ડુંગરી બધી ટીમ મળે ને અત્યારે એમને અહીંયા જ જગ્યા ખોદી ને જ્યાં ખાડા હોય ખોદી ને એમને દફનાવવાના છે. અત્યારે ઘાયલ ગાયને કઈ રીતની ટ્રીટમેન્ટ આપવામાં આવશે? ઘાયલ ગાયની જેના હવે પગ તૂટી ગયા છે તો એના ઓપરેશન કરવામાં આવશે, તો બધી 3 ગાયના પગ ને એ બધું તૂટી ગયું છે, તો અત્યારે ખરસુપા પાંજરાપુર મોકલાયો છે ને ત્યાં ડૉક્ટર સારવાર આપશે એમને. ગાય માલિકીની છે કે પછી રખડતી ગાય છે? હવે એમાં તો ખાસ કરીને તો હવે ગામવાળા એવું કહે છે કે રખડતી ગાયો છે ને દેશી ગાયો છે બધી.